विषयांक पांच पांच कोरो काचबो भीनो चांदो। बाळको कोरो काचबो, काचबो ए पानीनी बहार रहे छे एटले एने कोरो काचबो कहेवामां आवे छे। ज्यारे भीनो चांदो, चांदो ए आकाशमां रहे छे पण चांदानुं प्रतिबिंब पाणीमां पड़ेलुं जोवा मळे छे એટલે તેને ભીનો ચાંદો કહેવામાં આવે છે। એટલે આપણે અહીં પાંચ પાંચ કોરો કાચબો ભીનો ચાંદો એ પાઠ અહીં ભણીશું। બાળકો પાંચ પાંચ કોરો કાચબો ભીનો ચાંદો, અહીં પહેલો ચાલો ગાઈએ ગીતડું। તો અહીં એક સરસ મજાનું હવે આપણે ગીત ગાવાનું છે। તમારે પહેલાં સાંભળવાનું છે અને પછી તમારા ઘરે તમારા મમ્મી પપ્પાની સાથે ગાવાનું છે। તો ચલો। તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય, તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય। એક અવાજે ભાગે બિલ્લી ભલે વાઘની માસી થાય, એક અવાજે ભાગે બિલ્લી ભલે વાઘની માસી થાય। ઊંચા જાડા હાથી ભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય, ઊંચા જાડા હાથી ભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય। લુચ્ચા લુચ્ચા શિયાળ ભાઈ સૌને છેતરી ચાલ્યા જાય, લુચ્ચા લુચ્ચા શિયાળ ભાઈ સૌને છેતરી ચાલ્યા જાય। સસલા ભાઈએ છલાંગ મારી કૂદતા કૂદતા હાંફી જાય, સસલા ભાઈએ છલાંગ મારી કૂદતા કૂદતા હાંફી જાય। કચબા ભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય, કચબા ભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય। તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય, ઘોડો મારો દોડ્યો જાય। હવે આપણે ગીત ગાયું, હવે એની સમજૂતી મેળવીશું। તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય। બાળકો તમે ઘોડો જોયો છે ને, ઘોડો કેવો તબડક તબડક દોડ્યો જાય છે, તેવો અહીં એક ઘોડો દોડ્યો જાય છે। એક અવાજે ભાગે બિલ્લી ભલે વાઘની માસી થાય, આપણે એક જ બી અવાજ બોલીએ છીએ આમ તો તરત જ બિલાડી ભાગી જાય છે, અહીં બિલ્લી એટલે બિલાડી। ભલે વાઘની માસી થાય, વાઘની માસી બિલાડી જોઈ છે ને, બિલાડી પણ કેવી વાઘના જેવી જ દેખાય છે, પણ વાઘ મોટો હોય છે જ્યારે બિલાડી નાની હોય છે। ઊંચા જાડા હાથી ભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય, ઊંચા અને પાછા જાડા, હાથી ભાઈ જોયા છે ને કેવા જાડા પાડા હોય છે, તે પોતાની મસ્તીમાં સૂંઢ હલાવતા હલાવતા ચાલ્યા જાય છે, એમની મસ્તીમાં ડોલતા ડોલતા ચાલ્યા જાય છે। લુચ્ચા લુચ્ચા શિયાળ ભાઈ સૌને છેતરી ચાલ્યા જાય, બાળકો તમે શિયાળ જોયું છે ને, શિયાળ કેવું લુચ્ચું પ્રાણી છે, તે આપણને છેતરીને મૂકીને જતું રહે। સસલાભાઈએ છલાંગ મારી કૂદતા કૂદતા હાંફી જાય, સસલાભાઈ તો કેવું આમ છલાંગ મારતા મારતા કૂદતા મારતા મારતા જાય અને બહુ કૂદકા મારે તો કેવા હાંફી જાય એટલે કે થાકી જાય। કાચબાભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય, કાચબાભાઈ કેવા ધીમે ધીમે ચાલે, પણ જ્યારે કોઈ શરત હોય કે કોઈ રમ ટેસ્ટ રમત હોય તો તેમાં કાચબાભાઈ જીતી જાય છે, કારણ કે કે ધીમે ધીમે ચાલે, જે ધીમે ધીમે ચાલતું હોય પણ તે આગળ વધી જાય। કોઈ પણ કામ જો તમે ધીમે ધીમે કરો તો તેમાં તમને સફળતા જરૂર મળે, અને સસલું બહુ દોડી દોડીને ઝડપથી ચાલું પણ એ આગળ જતાં થાકી જાય, એમ અહીં સસલા અને કાચબાનું સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે। આ કાવ્ય તમારે સરસ મજાનું ઘરે ગાવાનું છે અને ઘરે સમજવાનું છે। વિદ્યાર્થી મિત્રો, હવે કાવ્યના આધારે કેટલાક સમાનાર્થી શબ્દો જોઈશું, જેમ કે પહેલો છે ઘોડો, તો ઘોડાને આપણે બીજો શબ્દ અશ્વ એવું કહી શકાય, તો અહીં આપણે લખીશું અશ્વ। બિલ્લી, બિલ્લી અહીં શબ્દ બિલાડી થાય તો અમે લખીશું આપણે બિલાડી, આપણે હિન્દીમાં બોલી શકીએ બિલ્લી, અને મીંદણી પણ કહેવાય બાળકો મીંદણી। પછી હાથી, તો હાથીને આપણે ગજ પણ કહીશું અને ગજરાજ પણ કહીશું, હાથી જોયો છે તમે લોકોએ, હા। છલાંગ, છલાંગ એટલે કૂદકો, અને બુચકો, બુચકો પણ થાય। પછી અવાજ, તો સૂર અને ધ્વનિ પણ કહેવાય, અને લુચ્ચા તો નહીં કહેતા કપટી, તો અહીં આપણે કપટી લખીશું। તેવી જ રીતે કેટલાક વિરોધી શબ્દ પણ નીકળ્યો છે,
જેમ કે ઊંચા તો નીચા, જાડા તો પાતળા, એક એક જ છે તેના અનેક એવું કહેવાય આપણે, તો અહીં અનેક, ધીમે તો ઝડપી, અને છેલ્લું છે આગળ તો પાછળ. તો વિદ્યાર્થી મિત્રો અહીં સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ કાવ્યના આધારે આપણે લીધા છે, તે તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. બાળકો અહીં પાન નંબર 64 ઉપર એક સરસ મજાની નાની વાર્તા આપી છે, જે તમારે ઘરે વાંચવાની છે. હું વાંચું છું, જો સાંભળો. બે રંગ બન્યું રંગીન, ચોમાસું પૂરું થવા આવેલું. આરવના ઘરની આસપાસ કેટલાક પતંગિયા ઉડાઉડ કરતા હતા. તેમાં એક પતંગિયું સાવ જ રંગ વગરનું હતું. આરવનું ધ્યાન તેના પર ગયું. તેને નજીકથી જોવા તે પાસે ગયો. બંનેની દોસ્તી થઈ ગઈ. આરવે તેના નાવા મિત્રનું નામ પાડ્યું બેરંગ. આરવ કહે, બેરંગ હું તારું ચિત્ર બનાવું. બેરંગ કહે, ચોક્કસ. આરવ તો બેઠો કાગળ પેન્સિલ અને મીણિયા રંગ લઈને. તેણે તો તદ્દન બેરંગ જેવું જ ચિત્ર દોરી નાખ્યું, કાઢ્યું. બેરંગને પણ પોતાનું ચિત્ર ગમ્યું. એ હસ્યું. આરવને મજા પડી ગઈ. તેણે પૂછ્યું, બેરંગ તારા ચિત્રમાં રંગ પૂરું? બેરંગ કહે, હા હા. આરવે બેરંગના ચિત્રમાં રંગ પૂરવાના શરૂ કર્યા. આરવ જેમ જેમ રંગ પૂરતો જાય તેમ તેમ બેરંગ પણ સાચુકલો રંગ ચડતો જાય. બેરંગ તો ખુશ ખુશ થઈ ગયું. તે કહે, જરા પાંખની કિનારી પર જાંબુડી રંગ કરી દે અને આ વચ્ચેના ખાનામાં પીળો રંગ ભરી દે. થોડી વારમાં તો બેરંગ બની ગયું રંગીન. તો બાળકો આ સરસ મજાની વાર્તા તમારે ઘરે વાંચવાની છે અને તમારા મમ્મી પપ્પા જોડે સમજવાની છે.